સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સૈયદપુરા પારસી અગિયારી પાસે આવેલા અલ સુભાની પેલેસ પાસેથી રીઢા તેવા આવેજ શેગનેસ ઝડપી પાડ્યો. તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ, ત્રણ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. એસઓજીની ટીમે રીઢાની ધરપકડ કરી હતી. તો અગાઉ પણ રીઢો ચોક બજાર પોલીસ મથકમાં ઝડપાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સૈયદપુરા પારસી અગિયારી પાસે આવેલા અલ સુભાની પેલેસ પાસેથી રીઢા તેવા આવેજ શેગનેસ ઝડપી પાડ્યો. તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ, ત્રણ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. એસઓજીની ટીમે રીઢાની ધરપકડ કરી હતી. તો અગાઉ પણ રીઢો ચોક બજાર પોલીસ મથકમાં ઝડપાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સૈયદપુરા પારસી અગિયારી પાસે આવેલા અલ સુભાની પેલેસ પાસેથી રીઢા તેવા આવેજ શેગનેસ ઝડપી પાડ્યો. તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ, ત્રણ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. એસઓજીની ટીમે રીઢાની ધરપકડ કરી હતી. તો અગાઉ પણ રીઢો ચોક બજાર પોલીસ મથકમાં ઝડપાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.